निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर त्रीजो तरंग 50मो। भगवान श्रीहरि पांच पांच दिवस सुधी गोंडल में रहा है, हवे विदाय लई रहा है, ये वर्णन आ तरंग में आपणे सांभळीशुं। श्री हरि पंच दीन लगा ए बात हिकीन अपार ध्यान धारणा भजन ही कराए एक तार। श्री हरि पंच दीन लगा ए बात हिकीन अपार ध्यान धारणा भजन ही कराए एक तार। भगवान श्रीहरिए गोंडल में पांच दिवस सुधी, પાંચ દિવસ તો બોનસમાં આપ્યા છે, ખબર છે, એક્સટેન્શન કર્યું છે। પાંચ દિવસ સુધી રાજા હઠીભાઈ ની આગળ અપાર વાતો કરી, તે સિવાય લગાતાર ધ્યાન ધારણા અને ભજન કરાવ્યું। ગુરુજી પધારે, આપણે જાણીએ છીએ કેવી અદ્ભુત કથા વાર્તા થતી હોય। એ પાંચ દિવસ, એ 25 દિવસ જાણે કે આપણા માટે જીવન જીવવાનું ભાથું મળી જાય। ઘણા હરિભક્તોના ઘરે સંતો પધારે, 2 દિવસ 3 દિવસ સંતો રોકાયા હોય, કથા વાર્તાની હેલી જામે, સંતો જ્યારે નીકળતા હોય ને ત્યારે હરિભક્તોના હૃદય એટલા ભારે થઈ જાય, એ વિદાય ન આપી શકે, એનું દુઃખ આંખો દ્વારા વહેવા લાગે। આવા તો એક બે ને હજારો દ્રશ્યો મેં જોયા છે, કારણ કે આ દુનિયામાં બધું મળશે પણ ભગવાન અને ભગવાન જેવા સાધુ નથી મળવાના। નથી મફતમાં મળતા રેના એ મોલ ચૂકવવા પડતા રે સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા। ભરી સભામાં કોઈ વેચાણા કોઈ બળતા તેલમાં તળાણા। સાધુ એમાં સાચા સાધુ, હાલતા ચાલતા અક્ષરધામ જેવા સાધુ, ભગવાનને ધારણ કરનારા સાધુ ક્યાં મળે? એમાં તો આ પુરુષોત્તમ નારાયણ સ્વયં મળ્યા, અનંત કોટી બ્રહ્માંડના ધણી। પાંચ દિવસ સુધી પોતે રહ્યા, પોતાનું ભજન કરાવ્યું, પોતાની મૂર્તિમાં હેત કરાવ્યું, પોતાની મૂર્તિનો મહિમા સમજાવ્યો અને પોતાની મૂર્તિમાં જોડ્યા। સમાધિ કરાઈ જનકો દેખાય નિજ ધામ, જો જો દેખત ધામ મે સો લેવત હે સબ નામ। સમાધિ કરાઈ જનકો
દેખાય નિજ ધામ, જો જો દેખત ધામ મે સોલેવત સબ હિનામ. લોકોને સમાધિ કરાવી અને પોતાના ધામના દર્શન કરાવ્યા. ધામમાં લોકોએ જે જે જોયું હોય તેના નામ દઈને સહુની આગળ વાતો કરતા હતા. આવું ઐશ્વર્ય મહારાજે પ્રગટ કર્યું. ડુંગરપુર નામનું ગામ મહારાજ પધાર્યા છે. ઘણી મીઠી અને મધુરી વાત છે. ગામમાં એક કે બે ઘર સત્સંગીના, બાકી સત્સંગ ઓછો. બ્રાહ્મણોની વસ્તી જાજી. બ્રાહ્મણોએ સાંભળ્યું, હાલતા ચાલતા ભગવાન અમારા ગામમાં આવ્યા છે, હસવા લાગ્યા, તર્ક વિતર્ક કરવા લાગ્યા. કોઈ એમાં ડાયા માણસ હોય ને, ચાલો ને આપણે જઈએ તો ખરા, ખોટું હશે તો ખુલ્લું પાડીશું અને સાચું હશે તો આપણે સમજવા પ્રયત્ન કરીશું. કોઈક ડાયો માણસ હોય આવો. સત્યને સમજવું એ જ અઘરું છે, સ્વીકારવું એ તો એના કરતા અઘરું છે. સત્યનું પાલન કરવું એ તો એના કરતા આગળનું, અને સત્ય માટે સમર્પિત બની જવું એ તો છેલ્લું સ્ટેજ છે. સત્યને સમજવું જ અઘરું છે. ગામમાં ભગવાન આવ્યા છે, પંડિતો ને વિદ્વાનો છે, તર્ક વિતર્ક કરે છે. કોઈ ડાયા માણસે કહ્યું, થોડા ઘણા માણસો માન્યા, ચાલો જઈએ. આવ્યા, બેઠા, વાતો ચિતો કરવા લાગ્યા. આપણા જેવા દેખાય છે, આમાં ફેર શું? પણ એક આશ્ચર્ય જોયું, કોઈ ભક્તના મનમાં સંકલ્પ હોય સંકલ્પ કહી દેતા હતા. અંતર્યામીપણે એમને જોયા એટલે બ્રાહ્મણોએ ભેગા થઈને વિચાર કર્યો, જો ખરેખર અંતર્યામી હોય, ખરેખર ઐશ્વર્યવાળા હોય તો આપણો સંકલ્પ જાણી જાય અને આપણા સંકલ્પને પૂરો કરે. તો કે આપણે સંકલ્પ પણ એવો કરીએ કદાચ એને ખબર પડી જાય તો પૂરો જ ન કરી શકે. બોલો દાદા, શું નક્કી કર્યું? આપણે સંકલ્પ જ એવો કરીએ કે કદાચ એને ખબર પડી જાય તો પૂરો તો ન જ કરી શકે. એટલે પ્લાનિંગ કરીને સંકલ્પ કર્યો કે એવો સંકલ્પ કયો કરીએ એનાથી પૂરો થાય જ નહીં, ખરેખર ભગવાન હોય તો જ પૂરો થાય. કારણ કે ભગવાન માટે કોઈ ઇમ્પોસિબલ છે નહીં. અને ભેગા મળી બધાએ વિચાર કરી અને સંકલ્પ કર્યો કે આપણે મહાલક્ષ્મીના ઉપાસકો છીએ. મહાલક્ષ્મીનું એક નામ છે કમલાસના. લક્ષ્મીજી કમળના આસન ઉપર બેસે છે. હવે કમળનું આસન દુનિયામાં તો કોઈ જોયું જ નથી. આ બ્રાહ્મણોએ સંકલ્પ કર્યો કે આપણે મહાલક્ષ્મીના ઉપાસકો છીએ, આપણા લક્ષ્મીદેવીના દર્શન આપણને કરાવે, અને કમળના આસન ઉપર બેઠા હોય મહાલક્ષ્મી, આવા જો દર્શન કરાવે આપણને તો માનીએ એ સ્વામિનારાયણ ભગવાન સાચા, એનું અંતર્યામી પણું સાચું, એનું ઐશ્વર્ય સાચું, તો માનીએ. બધા રાજી થઈ ગયા, હા, એકદમ વાત સાચી. ઘણી વાર બેઠા મનમાં થાય કે લાગે છે કે બધું પોલમ પોલ છે, આપણે તો ક્યારના સંકલ્પ કરીને બેઠા છીએ, હજી કંઈ હલ્યા નથી, આપણો સંકલ્પ પહોંચ્યો નથી લાગતો. અને મહારાજે આમ નજર કરી, ચાર આંખ ભેગી થઈ, ભેગી થતાની સાથે પુરુષોત્તમ નારાયણના સંકલ્પ માત્રે કરીને જેટલા બ્રાહ્મણ હતા ને એ લોકો, એને સમાધિ થઈ. એટલું જ નહીં, એ જ મહાલક્ષ્મીનું ધામ કમલાસના, કમળના આસન ઉપર બિરાજમાન લક્ષ્મીદેવીના દર્શન કર્યા. કમલાસના લક્ષ્મીદેવીને દર્શન કરી બ્રાહ્મણો બધા પગે લાગ્યા, સમાધિમાં સ્તુતિ કરવા લાગ્યા. ત્યાં લક્ષ્મીજીએ કહ્યું, તમે જે મારી સ્તુતિ કરો છો ને, એમ હું પણ જેની સ્તુતિ કરું છું, જેની કૃપાથી આ સ્થાન સુધી પહોંચી છું, એ તત્વ આજે તમને તમારા ગામમાં તમારા ઘરના આંગણે મળ્યું છે, ઓળખી લેજો. પ્રગટ પ્રભુની આજ એ કરોળ ખાણ રાજ, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. તમે સુજાણ છો, ચતુર માણસો છો, ડાયા અને જ્ઞાની માણસો છો. હવે ભટકવાનું બંધ કરજો, ગમે ત્યાં માથા ન ભટકાડશો. પ્રગટ પ્રભુ, હાલતા ચાલતા ભગવાન, હાલતા હરિવર તમને હાથ આવ્યા છે,
તો હવે એને અળગા ન કરશો, જવા ન દેશો. જોયું, આવું ઈશ્વરી મહારાજ બતાવતા. આપણા સત્સંગમાં બે ગોપાળાનંદ સ્વામી થયા, મોટા ગોપાળાનંદ સ્વામી જેના દર્શન આપણે કરીએ છીએ, એવા જ બીજા ગોપાળાનંદ સ્વામી જે નાના ગોપાળાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધ છે. એમનું નામ ગોપાળાનંદ સ્વામી મહારાજે એટલા માટે રાખેલું, તેલંગ દેશના બ્રાહ્મણ હતા, ગોપાળ એનું નામ હતું. એ ફરવા નીકળેલા, સ્વામિનારાયણ ભગવાન જેવું સાંભળ્યું, રસ્તામાં ઊભા રહ્યા, મહારાજના દર્શન કરી એને દિવ્ય અનુભવ થયો. એક સેકન્ડમાં એણે સ્વીકારી લીધું, આ ભગવાન છે, પોતાની જાતને સમર્પિત કરી દીધી, મારે સાધુ થવું છે. ઉત્તમ મુમુક્ષુ જાણી, મહારાજ કે તમારું નામ શું? તો કે ગોપાળ. મહારાજ કે અમે તમને સાધુ કરશું અને તમને ગોપાળાનંદ બનાવશું. એટલે સંતો બધા હસ્યા, મહારાજ એક ગોપાળાનંદ સ્વામી તો છે, મહારાજ કે એ મોટા ગોપાળાનંદ સ્વામી ને આ નાના ગોપાળાનંદ સ્વામી. એ નાના ગોપાળાનંદ સ્વામી બન્યા, એ મહારાજની સાથે હતા. અમદાવાદમાં શ્રીજી મહારાજ પહોંચ્યા. અમદાવાદના માણસો, મહાજનો, વેપારીઓ, બ્રાહ્મણો બધા દર્શન કરવા આવ્યા છે. શ્રીજી મહારાજને સામેથી કુતૂહલથી પ્રશ્ન પૂછ્યો, તમે સ્વામિનારાયણ ભગવાન છો, સમાધિ પ્રકરણ ચલાવો છો, અમને બતાવો તો ખરા સમાધિ કેવી હોય. મહારાજ તો કહેવા લાગ્યા, એમ કંઈ સમાધિ બધાને ન થાય, એ તો પાત્ર હોય ને થાય, જો અમારા સાધુ છે ને એને અમે સમાધિ કરાવીએ છીએ. નાના ગોપાળાનંદ સ્વામીને મહારાજે સમાધિ કરાવી. આ સમાધિમાં ગયા, ચપટી વગાડી સ્વામી સમાધિમાં, સીધા અક્ષરધામમાં બેઠા હતા. એ કાષ્ઠવત લાકડાની પ્રતિમા બનાવી હોય એવા સ્થિર બની ગયા. મહારાજે કહ્યું, આ સાધુ સમાધિમાં જતા રહ્યા. જે જાણકાર હતા એમણે કહ્યું, અમે તપાસીએ. મહારાજ કે તપાસો, નાડી જોઈ, હાથમાં, પગમાં, સાથળમાં, કપાળમાં, કાન પાસે, ક્યાંય નાડી હાથમાં ન આવી. બીજા થોડા અળવિતરા હોય ને, એણે કીધું અમારે ટેસ્ટ બીજો લેવો પડશે, થોડો મોટો ટેસ્ટ, કેટ સ્કેન કરવું પડશે, બાયોપ્સી કરવી પડશે. મહારાજ કે તમારે જેટલા ટેસ્ટ કરવા એટલા કરી લો, છૂટ છે. સળગતા અંગારા મગાવ્યા, ધગધગતા સળગતા અંગારા મગાવી અને સ્વામીના હાથ ઉપર મૂક્યા. હાથ દાજવા લાગ્યો, કાળો પડવા લાગ્યો, ધુવાડા નીકળવા લાગ્યા, છતાં પણ સ્વામીના શરીરમાં જરાય પણ સળવળાટ ન થયો. ત્યારે પેલા બીજા બ્રાહ્મણો હતા ને, બીજા માણસો હતા ને, કહેવા લાગ્યા, અરે અંગારા લઈ લો, લઈ લો, લઈ લો, આ ભગવાન સ્વામિનારાયણ સાચા, એના સમાધિ પ્રકરણ પણ સાચા, એના સાધુ પણ સાચા, અને તમે બધા ખોટા. સમાધિ કરાઈ જનકો એ દેખાય નિજ ધામ, જો જો દેખત ધામ મે સો લેવત સબહી નામ, એ જો જો દેખત ધામ મે સો લેવત સબહી નામ. આવી રીતે મહારાજ સમાધિ કરાવતા, અલૌકિક ઐશ્વર્ય બતાવતા, અને ગામના નાના સામાન્ય માણસો આવી મોટી મોટી વાતો કરવા લાગ્યા. મેં જેમ હમણાં ન કહ્યું કે આપણી સંતોની સામે બેસીને કથા એકાગ્ર થઈને સાંભળનારા આસિદ્ધ ભગત એ જેટલું યાદ રાખી શકે છે, એટલું અહીંથી 1000 કિલોમીટર દૂર એક નાનો કિસન યાદ રાખે છે. આ ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે, આ શ્રીજી મહારાજનું સર્વોપરિપણું છે, આ ભગવાનને મળેલા સાચા સત્પુરુષ છે ને એનો પ્રતાપ છે. બાકી આવા નાના ટાબરિયા અને આત્મનિષ્ઠામાં અને આવી ઊંચી ઊંચી વાતોમાં ક્યાં સમજે. અદ્ભુત આપણને એમ થાય કે આ ગુરુદેવ આપણા પર કેટલી અઢળક કૃપા કરીને ઢળ્યા છે, કેવી મોટી કૃપા. ભલે આપણે લોયાધામમાં બેઠા છીએ, પણ આ સંતોને જોઈને, આ હરિભક્તોને જોઈને આપણા અંતરમાં હા પડી જાય કે આપણે અક્ષરધામમાં બેઠા છીએ, અક્ષરધામના મુક્તો વચ્ચે બેઠા છીએ, અક્ષરધામના ભક્તો વચ્ચે બેઠા છીએ. નાના બાળકો જુઓ, આપણા મંદિરના જુઓ, સંતો જુઓ, હરિભક્તો જુઓ, અમારા વડીલ દાદાઓ જુઓ, લો, અલૌકિક વાતોને સાંભળીને લોકોને મહાન આશ્ચર્ય થતું. ચારે વર્ણના બધા લોકો આવીને શ્રી હરિને શરણે થયા, વર્તમાન ધર્યા. ગોંડલ શહેરના ભક્તોએ થાળ કરીને શ્રીહરિને જમાડ્યા, ઘેર ઘેર પધરામણી કરી, ઘણા પ્રેમથી પૂજા કરી.
વિવિધ પ્રકારના રૂપેરી અને સોનેરી પોશાક કરાવીને શ્રીહરિને સહુએ પહેરાવ્યા, ચંદન ચર્ચ્યું, ફૂલોના હાર પહેરાવ્યા, ઘેર ઘેર આરતી ઉતારી, સહુએ શ્રીહરિના ચરણને છાતીમાં લીધા. તે વખતે સેવા કરીને શ્રીહરિનો અદ્ભુત રાજીપો મેળવ્યો. શ્રીહરિએ ચાલવાની તૈયારી કરી. રાજાએ પોતાની બધી સવારી મગાવી, ઝરકસી સાજથી સવારીને શણગારી. રાજાએ હાથી ઉપર અનુપમ સોનાની અંબાડી મુકાવી, હાથીની અંબાડી ઉપર શ્રીહરિને બેસાડ્યા. એ શોભા એટલી સુંદર થઈ કે તેનું વર્ણન કરી શકાતું નથી. વિવિધ પ્રકારના વાજિંત્રો મંગાવ્યા, ડંકા અને નિશાન પણ લાવ્યા, રથ અને પાલખી વગેરે તૈયાર કરીને આવ્યા. ચોપદાર નેકી પુકારવા લાગ્યા. મુક્તાનંદ સ્વામી સુખપાલમાં બેઠા, બીજા સંતો રથમાં બેઠા. રાજદરબાર પાસેથી જ વાજિંત્ર વાગવા લાગ્યા. ધીરે ધીરે સૌ બજારે ચાલ્યા. તે જોવાને માટે અપાર લોકો આવ્યા. મદજરતો મોટો હાથી, એના ઉપર સોનાની અંબાડી, એ સોના અંબાડી એ હાથી શણગાર્યો, એ ગજે બેઠા ગેર ધારી રે સહુ જોવાને ચાલો. આપણા અદ્ભુત કીર્તનો એવા ઘણા બધા સંતોના છે. લોકો મુખથી જય જયકાર ઉચેથી બોલવા લાગ્યા. સૌ શ્રીહરિના દર્શન કરીને પ્રસન્ન થયા. સુખદાયક સર્વોત્તમ પ્રતાપને દેખીને તેઓ પરસ્પર બોલતા, આ શ્રીહરિ તો અન્ય મતોના ઉપર મેઘ મારી રહ્યા છે. મહારાજ જ્યારે નગરમાંથી નીકળ્યા છે, હવે નગરના જનો વાત કરે છે. 5 દિવસ સુધી પ્રભુની અમૃતવાણી, પ્રભુના દિવ્ય દર્શન, ભગવાન અને ભગવાનના એકાંતિક સંતોની રીત ભાત, એના દર્શન કરનારા એ નર અને નારી શું વાત કરે છે. સંતો તમારા ઘરે આવે, 2-4 દિવસ રહે. આજે મને યાદ આવે કેટલા બધા ભક્તો એવા છે જેના ઘરે પહેલી વાર ગુરુજી પધાર્યા હોય, સંતો પધાર્યા હોય. સત્ય શું, અસત્ય શું, સત્સંગ શું, કુસંગ શું, સારું વર્તન શું, ખરાબ વર્તન શું, એને ખબર પડી હોય એવા કેટલા દાખલા છે. પછી વાતો કેવી કરે, કેવી વાતો કરે, આ સાંભળો વાતો. હા, ગામના લોકો પરસ્પર એકબીજાને કહેવા લાગ્યા, શ્રીહરિ તો અન્ય મતોના ઉપર મેખ મારી રહ્યા છે. આના જેવો બીજો કોઈ ધર્મ ક્યાંય દેખાતો જ નથી. ધર્મની વાતો છે, પણ વાસ્તવિક ધર્મ ક્યાંય જોવા મળતો નથી. સાચો ધર્મ જોવો હોય ને તો આ ભગવાન સ્વામિનારાયણના દરબારમાં જવું પડે. અને ભાઈ આજે પણ, હા, આ હળાહળ કળિયુગમાં દુનિયાના માણસોને, કહેવાતા બૌદ્ધિક માણસોને, કહેવાતા તત્વચિંતકોને લખવું પડે છે, કહેવું પડે છે, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉજળો પંથ, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે સોનાનો સૂરજ, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે જાગતો ધર્મ. શું કીધું? બીજા બધા ધર્મ કેવા છે? ઊંઘતા ધર્મ છે. ચહેરા ખાલી સારા રહ્યા છે બસ. પ્રચાર પ્રસાર ખાલી સારો, માર્કેટિંગ ખાલી સારું રહ્યું છે. બાકી પોલ પોલ અને પોલ સિવાય બીજું કંઈ નથી બચ્યું. ત્યારે આપણને આજ્ઞા અને ઉપાસના, અણી શુદ્ધ એકાંતિક ધર્મ આજે જોવો હોય ને કળિયુગમાં, તો આ ભગવાન સ્વામિનારાયણને ત્યાં, એકલી મે એ સાચો સતયુગ આયો, સ્વામી નારાયણ દેવ પ્રગટ ભયે, એ મુનિ સંગ મારા મજનાયો. આ કળિયુગને વિશે ભગવાન સ્વામિનારાયણે સતયુગને પ્રગટ કર્યો. આ લોકને વિશે અક્ષરધામ જેવું સુખ ભગવાને પ્રગટ કર્યું. અરે આ કળિયુગની અંદર જેની સંતો ભક્તો એનો, એની ફોજ ભગવાને આપણને આપી, એની ફોજ. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે કે આ કળિયુગમાં, કળિયુગનો જીવ ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન કરતો થાય ને, એની માનસી પૂજા કરતો થાય ને, એની શિક્ષાપત્રી વાંચતો થાય ને, એ ભગવાન સ્વામિનારાયણને મળેલા વરેલા એકાંતિક સાધુનો સમાગમ કરતો થાય ને, એના અંતરમાં પડેલું કળિયુગનું તત્વ એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મદ,
મત્સર, ઈર્ષ્યા, અહંકાર, અભિમાન, રાગ, દ્વેષ આ બધું નીકળી જાય, એની મેતે ભાગી જાય. ગામના લોકો વાત કરે છે, જુઓ શું વાત કરે છે, અરે અરે આ તો હળાહળ કળિયુગ છે, આમાં વળી આવો ધર્મ હોય? અને અત્યારે નથી લાગતું, જે દુનિયાના ભગવાન થઈને પૂજાય છે, સાંભળો મારે નામ નથી લેવા, અને લાખો લાખો માણસો હજી માને છે, એ લોકો જેલમાં બેઠા છે. સમજી શકાય, ચાલો ભગવાન કૃષ્ણ જેલમાં ગયા હતા પણ રહ્યા નહોતા, જન્મ થતાની સાથે જેલની બહાર નીકળી ગયા. પાછા દ્રષ્ટાંત આપે, મીડિયામાં પ્રવચન ઇન્ટરવ્યુમાં કહે કે આ પરંપરા તો અનાદિની છે, કૃષ્ણ ભગવાનની જેલમાં ગયા હતા. ભલા માણસો ભગવાન કૃષ્ણ જેલમાં ગયા ન કહેવાય, જન્મા કહેવાય, જન્મીને તરત બહાર નીકળી ગયા કહેવાય. ભોળી પ્રજાને ભરમાવા કેવા ધતિંગો ચાલે છે સમજી શકાય ચાલો, પણ એના કરતૂતો, એના પાખંડો, એના અધર્મો જ્યારે બહાર પડે છે ને, ત્યારે લોકોની શ્રદ્ધા તૂટી જાય છે. નાસ્તિક માણસોને ખુલ્લો દોર મળી જાય છે. એટલે કહેવાનું મન થાય કે કોઈને સત્ય સમજવું હોય, સત્ય જોવું હોય, તો આજે ભગવાન સ્વામિનારાયણને ત્યાં જ આવવું પડે, એવો એક રાજમાર્ગ થઈ ગયો છે. ઇંગ્લેન્ડનો પ્રોફેસર વિલિયમ રિચાર્ડ હિન્દુઇઝમના અભ્યાસ માટે ભારતની યાત્રા કરવા નીકળે. વિલિયમ રિચાર્ડનું પુસ્તક ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ વાંચવા જેવું છે. હું એટલા માટે આ વાત કરું છું દાદા, સત્સંગી છીએ, ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ અને બોલીએ છીએ એમ નથી. વિલિયમ રિચાર્ડ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હિન્દુઇઝમના અભ્યાસ માટે ભારતમાં જાય, ઘણા ધર્મ, ઘણા મત, ઘણા પંથ એનો સ્ટડી અભ્યાસ કરતા કરતા એને એક સાર પકડાઈ ગયો કે આમાં તો બહુ વિવિધતા છે, બહુ ભાત ભાત છે, બહુ જુદું જુદું છે. હિન્દુઇઝમનો પાયો, હિન્દુઇઝમનું મૂળ હવે ક્યાં શોધવું, અને સ્વામિનારાયણ સંપ્રદાયની રીત, ભાત, આજ્ઞા, ઉપાસના, સેવા, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ બધું જોયા પછી ન્યૂ ફેસ ઓફ હિન્દુઇઝમ નામનું એનું બહુ ફેમસ પુસ્તક તમને એમેઝોન પરથી પણ મળશે. તમે વાંચો ને ત્યારે ખ્યાલ આવે કે દુનિયાના કહેવાતા માણસોએ પણ લખી દીધું કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ ભગવાન છે. જો પ્રગટ ભગવાન ન હોય તો આવો ઉજળો પંથ, આવા એકાંતિક સંતો, ભક્તો, પુરુષો, બહેનો, એની ફોજ આ પૃથ્વી પર શક્ય નથી. મણિલાલભાઈ પારેખ, એમસી પારેખ, સ્વામિનારાયણ ભગવાન ઉપર લગભગ હું જાણું છું ત્યાં સુધી પહેલામાં પહેલું અંગ્રેજી પુસ્તક લખનાર એ છે. કદાચ મારી ભૂલ થતી હોય તો માફ કરજો. ખ્રિસ્તી ધર્મના પ્રચારક હતા, ક્રિશ્ચિયન મિશનરી માટે કેટલું મોટું કામ કલકત્તાની અંદર કરનારો એ વ્યક્તિ, મૂળ ગુજરાતી, ખ્રિસ્તી ધર્મથી પ્રભાવિત થાય અને મિશનરીમાં જોડાઈ જાય, પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણ વિશે સાંભળે, ભગવાન સ્વામિનારાયણ વિશે જાણે, ભગવાન સ્વામિનારાયણના જ્ઞાનથી જ નહીં, ભગવાન શ્રીહરિની રીતભાતથી, આ પરંપરાથી પ્રભાવિત થાય, એને એમ થાય કે આમાં સત્ય છે, ઊંડા ઉતરે, અને એટલી હદ સુધી ઊંડા ઉતરે કે ભગવાન સ્વામિનારાયણના જીવનના એક એક કાર્યો, પ્રસંગો ઊંડાણથી અભ્યાસ કરી અંગ્રેજીમાં ભગવાન સ્વામિનારાયણ વિશે આખું પુસ્તક લખે, લૌકિક દ્રષ્ટિએ કદાચ એને કંઠીને માળા નહીં પહેરી હોય પણ આત્માથી તો એ ભગવાન સ્વામિનારાયણનો શરણાગત થઈ ગયો હોય તો જ લખી શકે ને, ક્યારે લખી શકે. એટલું નહીં, ખ્રિસ્તી ધર્મના પ્રવચનમાં, ખ્રિસ્તી ધર્મની મિશનરીના પ્રવચનમાં એણે ભગવાન સ્વામિનારાયણના દ્રષ્ટાંતો આપવાનું શરૂ કર્યું, ભગવાન સ્વામિનારાયણની વાતો કરવાનું શરૂ કર્યું. એનો અનુભવ કહે છે, હું ક્યારેક લાવીશ એ વસ્તુ શોધીને. અને એની ક્રિશ્ચિયન મિશનરીની અંદર ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળી અને એક ખ્રિસ્તી વ્યક્તિને ભગવાન સ્વામિનારાયણ સ્વપ્નમાં દર્શન આપે, ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય અને ખ્રિસ્તી વ્યક્તિએ લખેલો અંગ્રેજીનો પત્ર આજે પણ સત્સંગમાં કોઈક જગ્યાએ સલામત છે. કહેવા એ માંગુ છું, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, ભગવાન સ્વામિનારાયણનો સ્થાપેલો આ ધર્મ આ સત્સંગે પ્રગટ છે. આજે ચારેય બાજુ હળાહળ કળ્યું, આ મંદિરની ચાર દિવાલની બહાર નીકળીએ, ખાવાનું, પીવાનું, રહેવાનું, ફરવાનું, હરવાનું,
માણસ હવે બે પગવાળો પશુ બની ગયો છે. આટલી ઉતરતી કક્ષાએ મનુષ્યનું જીવન જતું રહ્યું છે. કૂતરાઓ સુધરી રહ્યા છે, સંસ્કારી બની રહ્યા છે, અને માણસ અસંસ્કારી બની રહ્યો છે. પશુઓ ટ્રેન થઈ રહ્યા છે અને માણસો અનટ્રેન થઈ રહ્યા છે. અંગ્રેજીના એક લેખક, અંગ્રેજીના અમેરિકાના બહુ ફેમસ લેખક, પેરાડોક્સિસ ઓફ વર્લ્ડ, એણે એક આર્ટિકલ લખ્યો છે. જો કે તો બહુ ઊંચી વાત, બુદ્ધિક વાતો છે, પણ આપણે થોડી વાત એની સમજવા જેવી વાતો છે કે માણસનું ઘર મોટું થતું જાય છે, પરિવાર નાનો થતો જાય છે, ડિગ્રીઓ વધતી જાય છે, અને માણસની કાર્યશક્તિ ઘટતી જાય છે. સમજો છો ને તમે? ડિગ્રી હોય ખાલી, પણ કાર્યશક્તિ. અમારે અમદાવાદમાં એક ડોક્ટર છે, સાચી વાત કરું છું, ઓપરેશન કરવા બે ત્રણ વખત સંતો સાથે જવાનું થયું, ENT સ્પેશિયાલિસ્ટ, બહુ મોટા ડોક્ટર, બહુ મોટું દવાખાનું, બહુ નજીકનો સંબંધ થઈ ગયો. એટલે વાતો ચિત્તમાં ખુલ્લા દિલે વાત કરે, એટલે મને કે સ્વામી જુઓ, અમારે તો છે ને આ ઓપરેશનમાં જવાનું, એનેસ્થેસિયા સંભાળી દેવાના અને પછી ચા પીવાનું, આ ટીવી ઉપર જોયા કરવાનું ઓપરેશન. મેં કીધું, સાહેબ પણ ઓપરેશન પછી તમે કરો નહીં? ના ના ના, અમારો આ રસોઈયો રાજસ્થાની નહીં, એ જ કાપી નાખે. બોલો, આ છોકરાને 5 વર્ષનો હતો ત્યારથી મારી જોડે લાવ્યો છું, મારી રસોઈ બનાવી દે, મારું ઓપરેશન એ કરી નાખે, કોઈનું નાક એ કાપીને સીધું કરી નાખે, બસ આટલી સ્વામી ભગવાનની કૃપા. હવે કૃપા કહેવાય? ભગવાનનો સાપ એવો લાગશે ને ભલા માણસ તને? હવે બોલો, હવે અમે એને ત્યાં જઈએ, આપણને હવે આપણને આશીર્વાદ આપવાનું મન થાય કે સાપ આપવાનું મન થાય? પાછો કે સ્વામી હું તો તમારી જોડે વાત કરું, બીજા જોડે કરું નહીં, આ દુઃખ થાય. ડિગ્રીઓ વધી રહી છે, કાર્યશક્તિ ઘટી રહી છે, દવાઓ વધી રહી છે, આરોગ્ય ઘટી રહ્યું છે. જૂના સમયના માણસો હોય, આપણા રમણકાકા કે મેં ક્યારેય એક ટેબ્લેટ નહોતી લીધી, આવું કે રમણકાકા આપણા. અને તમે જો અત્યારે આટલું દાદાનું શરીર છે, છતાં કેટલા તંદુરસ્ત, કેટલા હેલ્ધી, આંખ હેલ્ધી, પગ હેલ્ધી. હવે તો 5 વર્ષના છોકરાને 16 બાટલીના તળિયા જેવા ચશ્મા પહેરે, બોલો. અને જો કોઈ ધવલમાન ચશ્મા પાડી દે, તેને દેખાય જ નહીં કશું. હવે 80 વર્ષ પૂરા કરે દાદા. દવા વધી રહી છે પણ આરોગ્ય ઘટી રહ્યું છે. ચંદ્ર અને મંગળ સુધીની માહિતી માણસ મેળવી રહ્યો છે. ક્યાં સુધીની? ચંદ્ર ઉપર શું નીકળશે, પાણી નીકળ્યું કે નહીં મને ખબર નથી, મોટું ભગત. ઓક્સિજન છે કે નહીં, વનસ્પતિ છે કે નહીં, દરિયો નદી છે કે નહીં, મંગળ ઉપર છે કે નહીં. ચંદ્ર ને મંગળ સુધીની માહિતી મેળવે છે, પણ માણસને પોતાની અને પોતાનાની માહિતી, બોલો, છોકરામાં પાણી નીકળશે કે નહીં ખબર ના હોય, ચંદ્ર ઉપર ની ખબર હોય પાછી. શું અદભુત લખ્યું છે ખરેખર. હા, ઇન્કમ વધી રહી છે અને શાંતિ ઘટી રહી છે. વાસ્તવિકતા છે ને, એક એક વાત જો તમે. સંબંધો વધ્યા છે પણ ખરેખર પ્રેમ ઘટ્યો છે. ઘડિયાળો વધી છે. જૂના સમયમાં આખા ગામ વચ્ચે એક ઘડિયાળ હોય અને એને જો આખું ગામ ચાલતું હોય તો એ ટાઈમે જ ચાલતું હોય. હવે ઘડિયાળો વધી ગઈ, મોબાઈલમાં ઘડિયાળ હોય, કાંડે ઘડિયાળ હોય, લેપટોપમાં ઘડિયાળ હોય, બધે ઘડિયાળ હોય, તો એ સવારે કે મોડો જાગ્યો, લો. ઘડિયાળો વધી છે પણ સમય વ્યસ્ત અસ્ત વ્યસ્ત થયો છે. ખાવાનું વધ્યું છે, ભોજન વધ્યું છે, પાચન ઘટ્યું છે. કેવી દુઃખદ વાતો છે. હળાહળ કળિયુગનું આનાથી વિકૃત બીજું કયું સ્વરૂપ? આ વાસ્તવિકતા છે. આ દિશામાં દુનિયા આખી વધી રહી છે. આપણે ભગવાનના ભક્તો છીએ, આપણે આ કથા વાર્તા સાંભળીએ છીએ, આ ભગવાન શ્રીહરિની વાતો સાંભળી આમાંથી કોઈક જાળમાં આપણે ફસાયા હોય તો પાછા વળી જઈએ. એટલી સરસ મેં વાત વાંચી. માણસે મહેનત કરીને બે કામ કરવા જોઈએ, લગભગ કોઈ નથી કરતા. જો મહેનત કરીને પૈસા મેળવશે, મહેનત કરીને મકાન બનાવશે, મહેનત કરીને દીકરાને અમેરિકા સુધી પહોંચાડી દેશે, મહેનત કરીને ખોટું સાચું કરીને પણ ગમે ત્યાં લટકાવી દેશે,
મહેનત કરીને માણસ ઘણું બધું કરે છે, સ્ટોર કરે છે, બિઝનેસ કરે છે, નોકરી કરે છે, પૈસા કમાય છે, ઘર પરિવાર કરે છે, દેશ વિદેશમાં ફરવા, મહેનત કરીને ઘણું કરે છે. પણ કોઈ બહુ સરસ અદ્ભુત વાત લખી, મહેનત કરીને માણસે બે વસ્તુ કરવી જોઈએ. એક, મહેનત કરીને પોતામાં રહેલી ખરાબ ટેવ માણસે કાઢવી જોઈએ. બેન્જામિન ફ્રેન્કલિનનું એક પુસ્તક મેં વાંચ્યું, આપણું મગજ કામ ન કરે આપણને એમ થાય કે આવા મહાપુરુષોને વંદન કરવા જોઈએ જેણે સારો વિચાર આપ્યો. આપણા વેદોમાં લખ્યું, આનો ભદ્રાહા ક્રતવો જંતુ વિશ્વતઃ, ચારે દિશાઓમાંથી બધાના સારા શુભ કલ્યાણકારી વિચારો અમને પ્રાપ્ત થાઓ. બેન્જામિન ફ્રેન્કલિન પોતાના જીવન ઉપર પ્રયોગ કરે, એક્સપેરિમેન્ટ કરે. મહાત્મા ગાંધીએ પોતાનું જીવન સત્યના પ્રયોગ કર્યા ને, સત્યના પ્રયોગ કરીને લખે કે એક ખરાબ આદતને સુધારવા માટે એક જિંદગી પણ ઓછી પડે. આવી રીતે માણસ ઉપર ખરાબ આદતો આવી થઈને રહી હોય છે. ઘણા નથી કહેતા, સ્વામી મને ઊંઘ જ, મારી ઊંઘ બગડી ગઈ ને. આપણા વેદાંત ભગત જ કહેતા હતા, કહી દઉં નામથી, ચાલો. એ કે સ્વામી વેકેશનમાં પછી શું દરરોજ 12-1 વાગે સુવાની આદત પડી ગઈ ને, તે હજી એ આદત જતી જ નથી. બોલો, હજી જતી નથી. કેટલા વાગે સુવાનું? 12-1 વાગે. સ્કૂલ હોય ત્યારે જ વહેલું જાગવું જ પડે, પણ પછી બધું ભેગું થયું ત્યારે ઉતારવાનું. શનિવાર અને રવિવાર 12-12 નો પ્રોગ્રામ. મહેનત કરીને માણસે ખરાબ ટેવ જે પડી હોય એને કાઢવી જોઈએ. મોડા જાગવાની ટેવ, મોડા ઉઠવાની ટેવ. ઘણા મંદિરમાં આવે, કથામાં જ નથી બેસતા, હું જાણું છું. નામ ક્યાં દેવા, આ ખરાબ ટેવ ન કહેવાય. ક્યારેક સેવા છે ને આપણે નથી બેઠા, એ ભગવાન માફ કરે. પણ કઈ સેવા નથી ને આપણે પછી ઊભી કરીને પછી ગમે ત્યાં બે, એક આપણે 3 જણા રોકીને ઊભા રહી જઈએ, આ ખરાબ ટેવ છે. આ સારી ટેવ નથી કે મંદિરમાં આવ્યા છીએ, સભા ચાલે છે, આપણે કંઈ કામ છે નહીં, આપણે કામ ઊભું કર્યું છે, 3 જણાને એમાં રોકી દીધા છે, એકને લીધે 4 જણા કથામાં નથી જઈ શકતા. સમજો છો ને, કેટલી ખરાબ ટેવો ગણાવી. બોલો, મંદિરમાં એને કચરું કરી દઈએ, ખરાબ ટેવ છે. માતા પિતાની આજ્ઞા ન પાડીએ, ખરાબ ટેવ છે. ગુરુજીને પૂછીએ ને પછી ગુરુજી કહે એમ કરીએ નહીં, આનું લિસ્ટ તો એટલું લાંબુ થાય કે મારે 1 મહિનો સુધી લિસ્ટ કરું ને 1 મહિનો સુધી વાંચવું પડે. પણ તમે જાણો છો આનું લિસ્ટ કરવાની જરૂર નથી, કારણ કે આનાથી તમે બધા સારી રીતે પરિચિત છો. માણસ બોલતા હોય, ઘણા વાત વાતમાં કહેતા કે આમ તો મને સ્વામી ખબર છે, પણ મારું બોલવાનું એવું ને કે કુહાડો હારો લાગે કોને, આ ખરાબ ટેવ છે. ખબર છે આપણને કે મારું બોલવાનું ખરાબ છે, તો પછી મહેનત કરીને એને સુધારવા પ્રયત્ન કરો. તમે બોલો છો, મને ખબર છે કે સ્વામી મારે ખોટી આદત પડી ગઈ છે, રાત્રે હવે ઊંઘ નથી આવતી, બહુ મોડું થઈ જાય. ખબર પડી ગઈ છે તો હવે એ આદતને મહેનત કરીને પણ સુધારો, અને જો નહીં સુધારો તો એ આદત તમને કહેવાય છે ને, પહેલા ટેવ પડે, પહેલા માણસને ટેવ પડે અને પછી ટેવ માણસને પાડે. પેલા માણસ ટેવને પાડે અને પછી ટેવ માણસને પાડે. પહેલું કામ, મહેનત કરીને પણ માણસે ખરાબ આદત સુધારવી જોઈએ, જે કરોડો પ્રકારની, અબજો પ્રકારની છે, એમાંથી જે તમને દેખાય તે. બીજું કામ, માણસે મહા મહેનત કરીને પણ સારી આદત કેળવવી જોઈએ. માનસી પૂજા ન કરતા હોય, મહેનત કરીને માનસી પૂજા કરવાનો આગ્રહ કરીએ. કથામાં ન સાંભળવા બેસતા હોઈએ, મહેનત કરીને, મહા મહેનત કરીને કથામાં બેસીએ, આપણા મનને પરાણે એમાં વાળીએ. ભગવાનની મૂર્તિમાં ચિત્ત ન ચોટતું હોય, પરાણે ચોટાડીએ. સાધુનો સમાગમ કરવા ક્યારેય ન જતા હોય તો પરાણે જઈએ. સ્વામીની વાતો ન વાંચી શકતા હોય તો પરાણે વાંચીએ. મહેનત કરીને કરવા જેવા બે કામ છે. એક, મહેનત કરી ખરાબ ટેવ હોય ટાળીએ, અને મહા મહેનત કરીને જીવનમાં સારી ટેવ ન હોય તો કેળવીએ. આટલું કરીએ. હળહળ કળિયુગ છે ને, માણસનું જીવન પશુ જેવું થઈ રહ્યું છે, અને પશુઓ હવે માણસ જેવા થઈ રહ્યા છે. મને લાગે આજે નહીં
પણ 5-25 વર્ષે એવો સમય આવવાનો છે. અત્યારે બધા લોકો વાત કરે છે, ડાયા માણસો એ વાત કરે છે કે માણસો કૂતરાને સલામ કરતા હશે. મેં વાત કરી હતી વચ્ચે કથામાં, આ સત્ય ઘટના છે. જર્મનની કોઈ સ્ત્રી ઇંગ્લેન્ડમાં ફરવા ગઈ, રોડ ઉપર કોઈ કૂતરું છૂટું પડી ગયું છે, એની પાછળ પડ્યું, એને કૂતરું ગમી ગયું, કૂતરાને લઈ ગઈ, કૂતરામાં એનો જીવ એવો ચોટી ગયો, $250 મિલિયન કરતા પણ વધારેની પ્રોપર્ટી કૂતરાના નામે લખીને બાય મરી ગઈ. અત્યારેની કંઈક 5 કે 4 ફેક્ટરી એના સીઈઓ તરીકે કૂતરા સાહેબ કામ કરે છે. એને પાવર ઓફ એટર્ની બધાને આપ્યા છે એટલે સિગ્નેચર બધા કરે, પણ મેન ચેર ઉપર તો કોણ બેસે? જોયો કળિયુગ દાદા, બોલો. કુત્તેને ક્યાં કમાલ કી. હવે 5 ફેક્ટરીમાં શું કરતો હશે કૂતરો? હે, આપણને વિચાર તો આવે કે ના આવે? આ કળિયુગ છે, કળિયુગ. તમારે જો તમારી જાતને બચાવવી હોય, તમારે તમારા પરિવારને બચાવવો હોય દુર્ગુણોથી, ખરાબ અંજાનથી, ખરાબ પરિણામોથી. ડોક્ટર ભીખુભાઈ સાહેબ આવ્યા હતા, મને કરુણ દાખલો વડોદરાનો કયો, હું જાહેરમાં જે વાત કરું છું. મને કહે, સ્વામી અમારો દીકરો અમેરિકા છે, દીકરી અમેરિકા છે, પણ અમને બહુ શાંતિ છે કે ગુરુજીના 4 હાથ છે, દીકરા દીકરીઓ વિદેશમાં છે, છતાં અમને એનું જરાય પણ ટેન્શન નથી. પછી એમના મિત્ર બરોડાના ખ્યાતનામ ડોક્ટર, એના પરિવારની એક ઘટના એમણે મને કહી, આપણને દુઃખ થાય. પૈસા માણસને કામ નથી લાગતા, તમે ડોક્ટર છો એ કામ નથી લાગતું, તમે સર્ટિફિકેટ કામ, તમારી કોઈ વસ્તુ તમને કામ નથી લાગવાની. તમને જે કામ લાગે એક જ વસ્તુ, તમારા સારા સંસ્કાર, તમારા સારા સદગુણ, તમે કરેલા સારા કાર્યો, એનાથી વધારે કોઈ કામ લાગવાનું. તો સારા સંસ્કાર માટે માણસ મહેનત કરે છે ખરો? બોલો, જે કામ લાગવાના છે એના માટે મહેનત કરે છે? ઉલટાના ખરાબ સંસ્કાર કેમ પડે એની મહેનત કરે છે? એટલે કહું છું, હળાહળ કળિયુગ ચાલુ થઈ જ ગયો છે, તમે બધા જાણો છો. આ ગોંડલ ગામના લોકો વાત કરે છે, હળાહળ કળિયુગ આવ્યો છે, આવો ધર્મ ક્યાં છે બીજે? વાત સાચી. હા, એમાં સહજાનંદ સ્વામી સિવાય હવે બીજો ધર્મ ટકેવું લાગતું નથી, બીજા બધા ઉડી જવાના, અને ખરેખર એવું જ છે. પણ અસત્ય ફાલે ખૂબ અને ફૂલે પણ ખૂબ. એકવાર તો અસત્ય ચમકી જાય છે, ઇમિટેશન ગ્લિટર્સ મોર, ખોટું છે એ વધારે ચળકે છે. આવા ધાર્મિક મહાપુરુષોને ખરેખર ધન્યવાદ આપવા ઘટે, જેઓ આ કળિયુગમાં પ્રગટ્યા છે. કળિયુગને તોડીને એમણે ધર્મનું સ્થાપન કર્યું છે. સમર્થ ન હોય તો આવું કામ ન થાય. જેણે ભગવાન શ્રીહરિના 5 દિવસ દર્શન કર્યા છે, જેણે ભગવાન સ્વામિનારાયણના સાધુની રીત અને ભાત જોઈ છે, અનુભવી છે, એવા ગામના માણસો કેવી સરસ વાત કરે છે. અનંત અવતારો થઈ ગયા, અનંત અવતારો થશે, પણ આવા સમર્થ ક્યાંય દેખ્યા નથી અને કોઈ દેખાશે પણ નહીં. અનંત અવતાર હિ હો ગયે હોનહાર હે જોવું, એસે સમર્થ દેખે ન કોવું દેખન હાર ન કો. નગરના માણસો વાત કરે છે, અનંત અવતારો થયા, પણ આવું કાર્ય કોઈએ કર્યું નથી, આવો પ્રતાપ કોઈએ દેખાડ્યો નથી. આપણે પણ ધન્ય ભાગ્યશાળી છીએ કે આવા સુયોગના સમયમાં આપણો જન્મ થયો. તમામ નર અને નારી પોતાની જાતને પણ ધન્ય માનવા લાગ્યા કે આપણને આ પુરુષોત્તમ નારાયણ મળ્યા, એમના દર્શન થયા, આજે આપણને આવા દર્શન કરવાનો લાગ આવ્યો. આ પહેલા આવો દિવસ ક્યારે આવ્યો નથી. અરે, આપણા ગામને પણ ધન્ય છે જેમાં આવા પુરુષના પગલા પડ્યા. આ ગામ તો પ્રભુના યોગથી વૈકુંઠ ધામ બની ગયું. અરે, આ ગોંડલી નદી એ પણ ગંગા રૂપ થઈ ગઈ. શ્રીહરિ અને સંતો 5 દિવસ સંત સહિત આ નદીમાં નાહ્યા, એટલાથી આ જળનો મહિમા એટલો બધો વધ્યો છે કે આ નદીના જળને ભાવથી પીવે તો ચોક્કસ તે નરકમાં જાય જ નહીં. પંચદેન નયે
संत सहिता इतने में महिमा भयो केता। यह जल को करे भाव ही पाना, यह जल को करे भाव ही पाना, सोन नरक में जाए निदाना, सोन नरक में जाए निदाना। ગામના માણસોને કેટલો મહિમા થયો છે, કેટલો મહિમા! આ ગામને ધન્ય છે, આ ગામની નદીને ધન્ય છે, આ ગામના રહેનારા આપણને ધન્ય છે કે આવા પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા, આ પુરુષોત્તમ નારાયણના દર્શન આપણને મળ્યા, એ પુરુષોત્તમ નારાયણના સાધુ આપણને મળ્યા. અરે અદ્ભુત બે ત્રણ વાતો આજે કરી દઉં હા દાદા, અદ્ભુત વાતો છે. ગુણાત્યાનંદ સ્વામી કહે, આ સમયે સત્સંગમાં જેનો જન્મ થયો તો ફાવી ગયા, ફાવી ગયા. આ તો શેરડીનો વચલો ભાગ. શું બોલ્યા સ્વામી? એ તો ભાઈ ખાધો એને જ ખબર પડે, પીઝા વાળાને ખબર પડે. પીઝામાં તો વચલો છેલ્લો બધો હરખો જ, મોન્ટું ભગત હે. ત્યારે શું કઈ પીઝા કેવું દાદા? એ બાજરાનો રોટલો હોય ને સરસ મજાનું દેશી રીંગણાનું શાક હોય. તમને દાદા મારા અનુભવની વાત કરું, અમે અહીંથી અમેરિકાથી ઉતર્યા, ઇન્ડિયા ગયા ને હમણાં, અમદાવાદ રાત્રે ઉતર્યા ને સીધા અમે લોયા ગયા. એટલે ગુરુજી રાહ જોતા હતા, સંતો પણ હતા, દર્શન કર્યા, ખૂબ આનંદ થયો. સરસ મજાનો થાળ હતો એટલે ગુરુજી પીરસવા આવ્યા. સંતો પીરસીને અમે રાત્રે મોડા થાળ જેમાં, બહુ લાંબુ ટ્રાવેલિંગ કરીને અમે સંતો ગયેલા એટલે સહજ છે, ભૂખ પણ લાગી હોય. પણ દાદા તમે નહીં માનો, એ દૂધી બટેકાનું શાક લોયા ગામનું, લોયા ધામનું તમે જમો ને, અને અહીંના તમે શાક જુઓ. ફ્રૂટ બધા બેરી જ ભેગા થયા જ બોલો, સ્ટ્રોબેરી, બ્લેક બેરી, બ્લુ બેરી. હમણાં આપણે પેલો ફ્રૂટની હાટડી કરીને તે મેં બેરી ગણી, 30-40 પ્રકારની બેરી જ અમેરિકા મળે જ બધી, બોલો, કોઈ સાંભળતી મળતી જ નથી. ખરેખર દાદા કેટલી બધી બેરી બોલો, જેની પાછળ ફ્રૂટ દેખાય એટલે બેરી, ક્લાઉડ બેરી. અમુક તો નામ લઈ આવીશ ક્યારેક. એક મીઠાશ શેરડીની તમે જાણો છો, આ તો વાત ખાલી કરું, એમાં પણ શેરડીમાં નીચલો ભાગ મીઠો બહુ હોય, પણ લોઢા જેવો હોય હા. એ દાંતથી તોડવા જઈએ ને તો દાંત બહાર કાઢી નાખે, મોઢું છોલી નાખે. ખાતા તો ખવાય જાય પણ સવારે જે બળે ને શેરડીનો સાઠો ફોલીને ખાધો હોય તો ખબર હોય. અમેરિકાના છોકરાને શેરડીની વાત કરાય નહીં હવે તો, આ તો ડબલામાં તૈયાર પેલા કેનમાં માંદળિયા કાપેલી, પાણીમાં બોળેલી, બોલો, ઢીલી પોચી થયેલી, સુગર એડ કરેલી. હવે એને ખબર પડે વચલો ભાગ કયો, ઉપરનો ભાગ કયો. શેરડીના સાઠાનો વચલો ભાગ ગુણાતાનંદ સ્વામી કહે આપણને મળ્યો, નીચેનો ભાગ મીઠો હોય પણ કડક હોય, સૌથી ઉપરનો ભાગ પોચો હોય પણ હાવ ફિક્કો મોળો હોય. વચલો ભાગ મીઠો પણ એવો અને પોચો પણ એવો, ભાઈ ભાઈ એવું છે. એમ આ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા. મહારાજ જ્યારે પ્રગટ હતા ને ત્યારે મહારાજનો મહિમા એટલો બધો હતો, પણ પછી એ સમયમાં ધર્મનિયમની શરૂઆત હતી એટલે જે હરિભક્તો, જે સંતો મહારાજની સાથે ધર્મનિયમમાં જોડાયા, સત્સંગમાં જોડાયા, સમાજને સ્વીકારી ન શક્યો, ચારે બાજુથી પુરુષો, બહેનો, સંતો, હરિભક્તો બધા ઉપર એટલા બધા અત્યાચારો થયા છે, એટલી હદ સુધીના ત્રાસ આ સત્સંગમાં સંતો ભક્તો ઉપર થયા છે. મહારાજ મળ્યાનું સુખ મહા મોટું હતું, મીઠાશ હતી, પણ સામે ધર્મનિયમ પાળવા મહારાજની મરજીમાં રહેવું કડવું હતું. અને અત્યારે આ કંઠી અને તિલકવાળાની તો આબરૂ વધી ગઈ, જાણો છો ને તમે. નીલકંઠ વર્ણી હિમાલયમાં નીકળ્યા છે, ભગવાન નર અને નારાયણ બદ્રિકાશ્રમમાં બેઠા બેઠા વાતો કરે છે. હરિચરિત્રામૃત સાગરનો જ પ્રસંગ આગળ આપણે સાંભળ્યો છે. શું વાતો કરે છે ભગવાન નારાયણ? નરને કહે છે, દેવ, જેના દર્શન કરવા માટે મોટા મોટા દેવતાઓ સાધના કરે, ઈચ્છા રાખે, એ પુરુષોત્તમ પોતે એક બ્રહ્મચારીના રૂપમાં આ હિમાચલ પ્રદેશમાં પધાર્યા છે, ટૂંક સમયમાં આપણને દર્શન દેવા પધારશે. નર અને નારાયણ ભગવાન વાત કરે છે,
આપણને દર્શન દેવા પધારશે, આતુરતાથી રાહ જોવે છે, અને આ પીવડા મહારાજ આપણને કેવા મહારાજ, આજે શ્રીજી સ્વામી શણગાર મહારાજને ધરાવ્યા હતા. તમે રોજ મહારાજના નવા શણગાર જુઓ ને એમ થાય કે આજે નંબર વન મહારાજ બન્યા છે. અમારા ભીખુ દાદા તો દરરોજ ટેબ્લેટ લઈને ફોટા પાડ પાડ જ કરે, પણ આવતીકાલના દર્શન કરશો ને પાછા કેમ કે મહારાજ એવા છે એટલે રોજ નવા લાગે. રોજ આપણને એમ થાય કે આ મહારાજની મૂર્તિ અંતરમાં ઉતારી દેવી છે, હૃદયમાં જડી દેવી છે, આત્મામાં પરોવી દેવી છે. આપણને રોજ એવું થાય એવી મૂર્તિ મળી. અરે એકવાર શ્રીજી મહારાજ સભામાં બેઠા છે, સરસ વાત છે સાંભળજો. એમાં પુરુષો સંતો પાછળ બહેનો બધા બેઠા છે, પણ એ ગઢડાની સભામાં દરબારો બેઠા હતા. દરબારોને ખોટી ટેવ હોય, મેં હમણાં તમને કીધું ને બધી જગ્યાએ ટેવ આવી જાય, એટલે પગ ઊંચા રાખીને કપડાથી બાંધીને બેઠેલા, સમજ્યા તમે, ઢીંચણ બાંધીને. આજે પણ સૌરાષ્ટ્રમાં આ રીત બહુ વધારે પડતી ફેલાયેલી, આવી રીતે બધા બેઠા છે. એ સમયમાં એક સોનાનો રથ દિવ્ય રૂપે આવ્યો, એમાં કોઈક દેવ જેવા દૈવી પુરુષ હતા. ભગવાન શ્રીને વાત દર્શન કર્યા, થોડી વાતચીત કરી, અને એમણે કંઈક વાતચીત કરી એ કોઈને બધાને સંભળાણી, કોઈકને ન પણ સંભળાણી, પણ સચ્ચિદાનંદ સ્વામી દિવ્ય દ્રષ્ટિવાળા હતા, એણે બધી ઘટના જોઈ પણ ખરી અને બધી વાત સાંભળી પણ ખરી. એટલે સચ્ચિદાનંદ સ્વામી નજીકમાં બેઠેલા હરિભગત પ્રેમજી ઠક્કર એને કહ્યું, ખબર પડી તને કંઈ? પ્રેમજી કે સ્વામી કંઈ સમજાણું ને આ બધું શું છે, આ છે શું સ્વામી? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બોલ્યા કે આ સોનાનો રથ લઈને ગોલોકધામમાંથી ભગવાન શ્રી કૃષ્ણ પોતે શ્રીજી મહારાજના દર્શન કરવા આવ્યા છે. ઓહો હો, ભગવાન કૃષ્ણ અને ગોલોકમાંથી અને ગઢપુરમાં, ગોલોક ટુ ગઢપુર ફ્લાઇટ આવી સીધી, અને ભગવાનના દર્શન, રાજી રાજી થઈ ગયા. પ્રેમજી ઠક્કર કે આ થોડું ઘણું અમને દેખાણું, દિવ્ય દિવ્ય દિવ્ય, પણ બધું ખબર ન પડે. કૃષ્ણ ભગવાનના દેખાણા, રથ દેખાણો, વાતો ચિતો કંઈક કરી કે ના કરી ખબર ન પડી. મહારાજ કંઈક હાથ આશીર્વાદ આપતા હતા કે બોલતા હતા કે ખબર, આ શું કીધું? ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કીધું, એ હમણાં મહારાજ કહેશે શું કીધું. એટલા વારમાં ભગવાન કૃષ્ણ દર્શન કરીને જતા રહ્યા, અને શ્રીજી મહારાજ પછી બોલ્યા. શ્રીજી મહારાજ બોલ્યા, આ મોટા મોટા દેવો અમારા દર્શન કરવા આવે, ધામ છોડીને અમારા દર્શન કરવા આવે, પણ તમે અમારી સામે બેઠા છો, તમે વિવેક ચૂકી જાઓ છો. તમે સભામાં આ ઊંચા ગોઠણ કરી પલાઠી બાંધીને બેઠા હતા કપડાથી, એ આ દેવને ગમ્યું નહીં, એટલે ભગવાન શ્રી કૃષ્ણ અમને ટકોર કરતા ગયા કે પ્રભુ આપ પુરુષોત્તમ નારાયણની સામે આવી રીતે અવિવેકથી બેસે એ મને ગમતું નથી, માટે આજથી નક્કી કરો કે ભગવાનના દર્શન કરવા આવો ત્યારે ક્યારેય પણ આવી રીતે બેસવું નહીં. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી, જાણો છો ને તમે, બોલો, ખરાબ ટેવ કાઢવી પડે કે ના કાઢવી પડે, આવું છે કેટલી ટેવ. આવી રીતે મહારાજે નવું પ્રકરણ ચાલુ કર્યું પછી, કે સભામાં કોઈએ પણ પગ ઉપર પગ મૂકીને ન બેસવું, બંને ઢીંચણ ભેગા કરી બાંધીને ન બેસવું, પગ લાંબા કરીને ન બેસવું. આવી મહારાજે એક રીત ચલાવી, એક પ્રકરણ ચલાવ્યું, બધાને બેસતા શીખવાડ્યું. બોલો, હવે જેને બેસતા શીખવાડવું પડે એને બ્રહ્મરૂપ કરવો કેટલો અઘરો છે, પણ કર્યું એ કામ મહારાજે. અરે એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં બેઠા હતા, લીમડાનું મોટું ઝાડ એની નીચે અચાનક એટલા બધા પંખીઓ આવી ચડ્યા, એટલા બધા પંખીઓ આવી ચડ્યા, દાદા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર બધાની નજર, મહારાજ આટલા બધા પંખીડા છે શું? મહારાજ ખડખડાટ હશે, બધા દરબારો બેચારવા પૂછ્યું. મહારાજ બોલે, મહારાજ કે દાદા જરા દાણા લાવો ને, થોડા પંખીઓને જમાડીએ. એટલે મોટા સુંડલા ભરી, ટોપલા ભરી, દાદા ખાચર દાણા લાવ્યા. શ્રીજી મહારાજ દાણા લઈ અને ઊભા થયા મંદિરને પછવાડાનો જે ગોખ છે અત્યારની જગ્યા, એ ગોખ જે છે ત્યાં મહારાજે નિસરણી મુકાવી, અને નિસરણી ઉપર મહારાજ ચડ્યા, ઉપર ચડ્યા, અને ઉપર ચડી પેલો ટોપલો બાજુમાં મૂક્યો અને ખોબાથી મહારાજ ભરે અને આમ આકાશમાં દાણા ઉછાળે, પણ શ્રીજી મહારાજ દાણા ઉછાળે એક દાણો પણ જમીન ઉપર પડે નહીં.
દાણા ઉછાળે, એક દાણો જમીન ઉપર પડે નહીં, એક ટોપલો પૂરો, બે ટોપલા પૂરા, 20 ટોપલા ખાલી થઈ ગયા. આખો મોટો કોઠો તો અડધો ખાલી થઈ ગયો. બધા દરબારોના વિચારો આશ્ચર્યમાં પડી ગયા કે આ બધું શું મહારાજ, તમે આટલા દાણા નાખો છો, એક દાણો નીચે નથી પડતો, આ પંખીડા કોણ અને તમારી આ ચરિત્ર શું ખબર નથી પડતી. ત્યારે મહારાજ એમ બોલ્યા કે ઘણા સમયથી દેવતાઓ અમારા દર્શન માટે ઈચ્છા રાખતા હતા, આજે અમે સંકલ્પ દ્વારા એમને છૂટ આપી. 33 કરોડ દેવ અમારા દર્શન કરવા માટે આ દિવ્ય રૂપે, પંખી રૂપે, જીવજંતુ રૂપે આવ્યા છે, એટલે એને આશીર્વાદના રૂપે અમે આ દાણા જમાડીએ છીએ. હવે આટલા બધા દેવો હોય અને એ દાણા ઝીલતા હોય, પછી દાણો નીચે પડે ખરો? કેટલા ટોપલા દાદા? 20 ટોપલા દાણા શ્રીજી મહારાજે ઉડાડી દીધા. હવે એ દાણા દેવોને મળે નહીં અને આપણને મળે છે કે નહીં? આ મહારાજની પ્રસાદી આપણને મળે, આપણા સંતો શાક બનાવે, હમણાં શાકોત્સવ છે, આવતા વીકે એટલે આ વીક જે આવે છે ને શનિવાર 2 એપ્રિલ આપણા લોયાધામ મંદિરમાં મામાની સ્મૃતિમાં મામાના પરિવાર દ્વારા શાકોત્સવનું આયોજન છે. આપણા નિષ્કામ સ્વામી કેટલા મહિમાથી પ્રેમથી હરિભક્તો માટે કેવું સરસ મજાનું શાક બનાવે, આપણા હરિભક્તો કેટલા પ્રેમથી પીરસે. આ સાધુના હાથની પ્રસાદી છે ને મહિમા સહિત જમવામાં આવે ને તો એના અનંત જન્મના પાપ બળી જાય, અનંત જન્મના. આ મહિમાની જ વાત છે, સમજવાની આટલી જ વસ્તુ છે. ગોંડલ ગામના માણસો વાત કરે છે, આ ગામને ધન્ય છે, આ નદીને ધન્ય છે. અરે આ નદીને યાદ કરી એમાંથી આચમન કરશે એને ક્યારેય નરકમાં જવું નહીં પડે. વિચારો, એકવાર શ્રીજી મહારાજ બેઠા હતા જેતલપુરમાં, ફૂલવાડીમાં મહારાજ બિરાજમાન છે, એમાં અચાનક આકાશમાંથી 3 ગોળા ઉતર્યા. 3 ગોળા ઉતર્યા, મહારાજ રાણનું ઝાડ, એ ઝાડની પાસે બેઠા હતા, ચારે બાજુ સંતો બેઠા હતા. એ 3 ગોળા મોટા મોટા આકાશમાંથી ઉતર્યા, બધાને દેખાણા, રાણના ઝાડની અંદર સમાઈ ગયા. શું થયું ખબર ન પડી, પણ દૂર બેઠેલી બાયોએ આખું દ્રશ્ય જોયું. જે નજીક બેઠા હોય એને પૂરે દૂરથી વધારે દેખાય ને, એટલે બાયો બધી કલબલાટ કરવા લાગી. મહારાજ કે ભાઈ શું છે? કે મહારાજ આ મોટા મોટા ગોળા આકાશમાંથી ઉતર્યા અને ઝાડની અંદર સમાઈ ગયા, આ શું હતું બધું? મહારાજ કે તમને ખબર ન પડે, રેવા દો, પણ શું હતું મહારાજ? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ 3 મોટા દેવો આજે આવ્યા હતા અમારા સાધુના દર્શન કરવા માટે. શું બોલ્યા? બહેનોને વધારે આશ્ચર્ય થયું, મહારાજ દર્શન તો તમારા હોય. મહારાજ કે હા, એ જ કહીએ છીએ ને, આ 3 દેવો એ દેવલોકમાં વાત કરતા હતા કે જે ભગવાનના દર્શન આપણને ક્યારેય નથી થતા. કેટલા વર્ષોથી આપણે મહેનત કરી, બ્રહ્માએ વિરાટનારાયણે 49 વર્ષ પોતાના 49 વર્ષ પ્રાર્થના કરી ત્યારે દર્શન થયા. એ દેવલોકમાં ચર્ચા થતી હતી, એ પુરુષોત્તમ નારાયણના જેને નિત્ય દર્શન છે એ બધા કેવા હશે, કેટલા ભાગ્યશાળી હશે, કેટલા મહાન છે. એટલે અમારા સંકલ્પથી, અમારી આજ્ઞાથી, અમારી પરમિશન લઈને એ દેવતાઓને એમ થયું કે જેને પુરુષોત્તમ નારાયણના નિત્ય દર્શન થાય છે એવા સંતોને ધન્ય છે, કરોડવાર ધન્ય છે. આપણને ક્યારેક જેના દર્શન થાય એવા પરમાત્માના જેને નિત્ય દર્શન છે, ભગવાને જેને નજીક રાખ્યા છે, પોતાની સાથે રાખ્યા છે, એ કેટલા ભાગ્યશાળી. એટલા માટે આ 3 દેવતાઓ દિવ્ય રૂપે અમારા સાધુના દર્શન કરવા જેતલપુરમાં આવ્યા, એટલે આ 3 ગોળા તમને દેખાણા. જેના દર્શન દેવોને નથી થતા એના દર્શન આપણને રોજ થાય છે મહિમાથી, એટલે તો હરિભક્તો દંડવત કરે સંતોને. આ હળાળ કળિયુગમાં આવી રીતે મહારાજની એકાંતિક ભક્તિ કરવી, ધર્મનિયમ પાળવા, અણિશુદ્ધ બ્રહ્મચર્ય રાખવું, મહારાજને મોટા પુરુષને માટે પોતાનું સર્વસ્વ ઈચ્છા માત્ર કુરબાન કરી દેવી, આવું બલિદાન, આવું સમર્પણ સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય, આવા સાધુ સિવાય દુનિયામાં ક્યાં મળે, ક્યાં મળે, મળે? આ તો મહિમાની વાતો છે. એટલા માટે વાલા ભક્તો કહું છું, જગતમાં ભલે હળાળ કળિયુગ, પણ આપણે ફાવી ગયા, અક્ષરધામમાં બેસી ગયા, અક્ષરધામ મળી ગયું, અક્ષરધામના અધિપતિ મળી ગયા, હાલતા ચાલતા અક્ષરધામ સમાન એવા પૂજ્યપાદ ગુરુદેવ જેવા સંત મળ્યા. માટે ભક્તો બસ આપણે
આ કથા સાંભળીએ છીએ, હવે આ કથામાંથી આપણા જીવનમાં થોડો થોડો ચેન્જ પણ કરતા જઈએ, કંઈક ખરાબ ટેવ હોય તો મહેનત કરીને હવે સુધારીએ, અને સારી ટેવ ન પાડી હોય તો મહા મહેનત કરીને સારી ટેવ પાડીએ. આટલું આ કથામાંથી કરીએ. 17 ચોપાઈ પૂરી થઈ. આગળની કથા આપણે આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની જય.